સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું NMS 2024 જે ફાઇનલ આન્સર કી જે આવી હતી એનું આપણે અહીંયા સોલ્યુશન કરવાનું છે. તમારું રિઝલ્ટ છે એ ચૂંટણી પછી આવી જશે. તો અહીંયા આપણે જે ફાઇનલ આન્સર કી છે એ આપણે જોઈ લઈએ કે તમારા કેટલા માર્ક્સ આવશે. એ સૌથી પહેલાં જોઈએ, સૌથી પહેલાં 1 થી 100 સુધીના જે પ્રશ્નો છે એ જોઈએ, ત્યારબાદ વિષયના પ્રશ્નો જોઈશું આપણે. સૌથી બૌદ્ધિક ક્ષમતાના જે પ્રશ્નો છે એ આપણે જોવાના છે, અને અહીંયા જે પેપર છે એ સિરીઝનું પેપર છે. તો સ્ટાર્ટ કરીએ. નીચે પ્રશ્ન 1 થી 5માં દર્શાવેલ સંખ્યા શ્રેણીમાં પૂરતી સંખ્યા આપેલા વિકલ્પ શુદ્ધ, તો અહીંયા તમારે 39, 31, 33, 15, તો બે કઈ સંખ્યા આવશે? તો પહેલાંનો તમારો જવાબ આવે છે બી, 7 જવાબ આવશે. યાદ રાખજો, બીમાં કહે 7 જવાબ આવશે. ત્યારબાદ 6, 7, 13, 20, 33 એમાં કયો જવાબ? તો 6, 7, 20 એમાં તમારો જવાબ આવે છે એ 53. 3, 4, 16, 64 ખાલી 1024, તો 3માં તમારો જવાબ આવે છે સી 256. ત્યારબાદ 4, 17, 27, 47, 77 તો એમાં તમારો જવાબ આવે, ચોથામાં તમારો જવાબ આવે છે ડી 117. 23, 32, 26 ખાલી 29, 40, 32, 44 તો એમાં તમારો જવાબ આવે 5માં ડી 36 જવાબ આવશે. ત્યારબાદ નીચે આપે પ્રશ્નો 6 થી 10માં આપેલા આકૃતિઓ સમાન રીતે સંખ્યાઓ ગોઠવાયેલી છે તેના આધારે જે પ્રશ્ન છે એ જગ્યાએ તમારે, તો અહીંયા તમારો જે પ્રશ્ન અહીંયા શું જવાબ આવે છે એ આપણે લખવાનું છે. તો 6ઠામાં તમારો જવાબ આવે છે બી 25 જવાબ આવશે. ત્યારબાદ અહીંયા જે પ્રશ્ન જવાબ છે અહીંયા શું આવશે? તો 7માં તમારો જવાબ આવે છે ડી 3 જવાબ આવશે. ત્યારબાદ 8માં તમારો અહીંયા પ્રશ્ન મૂકે અહીંયા શું જવાબ, તો 8માં તમારો જવાબ આવે સી 45. અને 9માં તમારે અહીંયા પ્રશ્નાર્થ મૂક્યો છે અહીંયા શું આવશે? તો 9માં તમારો જવાબ આવે છે એ 27. ત્યારબાદ 10મો છે, અહીંયા તમારો ગ્રેસી માર્ક છે. અહીંયા તમે કોઈ પણ ટીક કર્યો છે આ ગ્રેસી માર્ક છે, કોઈ પણ તમારે ટીક કરી હોય એ તમારે અહીંયા તમારો જવાબ ગ્રેસીમાં છે 10માં. 11માંની વાત કરીએ તો 11માં સાપુતારા ગુજરાત, તો નૈનીતાલ તો ક્યાં આવશે? તો ડી ઓપ્શન આવશે ઉત્તરાખંડ. વોટર આઈસ, તો વેપરનો શું આવશે? તો 12માં નંબરમાં તમારો જવાબ આવે છે બી વોટર. ત્યારબાદ 13મો ક્વેશ્ચન, જો સ્વાનને સાંકેતિક ભાષામાં 62-15 અને સેન્સને 64,564 લખાય તો ન્યૂઝ માટે કયો જવાબ આવશે? તો 13માં તમારો જવાબ આવે છે 54-26. ચા, તો 15 કોફી માટે શું આવશે? 14માં તમારો જવાબ આવે છે બી બીજ. ત્યારબાદ નીચેના પ્રશ્નોના 15 થી 18 આપેલા છે એમાં અલગ પડતા શબ્દ તમારો વણ છે, તો 15માં તમારો જવાબ આવે છે ડી તંબુરો. 16માંનો તમારો જવાબ આવે છે ડી કિલોમીટર. 17માંની વાત કરીએ તો લંબાઈ સ્ક્વેર, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એકબીજા પાયો ગુણ્યા વેધ અને 4 ગુણ્યા લંબાઈ, તો 17માંનો તમારો જવાબ આવે છે ડી 4 ગુણ્યા લંબાઈ. રમતાળના પણ સ્કર્વી અને રંગ અદતા મોતીઓ, તો 18માંનો તમારો જવાબ આવે છે બી સ્કર્વી. ત્યારબાદ 19 થી 22માંથી જોડીના ગુણ પ્રમાણ ખોટી છે તે તમારે લખવાનું છે, તો 19માં તમારો જવાબ આવે છે સી રાજકોટ ભાદર. 20માંનો તમારો જવાબ આવે છે ડી વૈશાખ રક્ષાબંધન. 21માંનો તમારો જવાબ આવે છે સી રાંચી છત્તીસગઢ. ત્યારબાદ 22માંનો તમારો જવાબ આવે છે બી 1 અવિભાજ્ય સંખ્યા. ત્યારબાદ તમારે નીચે આપેલી આકૃતિમાં રમતવી ભરતું અને નૃત્યકાર લંબચોર સંગીતકાર સૂચવે છે, તો આ આકૃતિને આધારે પ્રશ્ન 23 થી 26માં, એટલે અહીંયા 23 થી 26, તો આકૃતિ જોઈએ એનો પ્રમાણ જોઈએ. તો 23મો પ્રશ્ન છે, કોણ રમતવીરો સાથે સંગીતકાર પણ છે? તો 23માંનો તમારો જવાબ આવે છે એ ક્યુ 24. કોણ સંગીતકાર છે પણ નૃત્યકાર? 24માં તમારો જવાબ આવે છે બી ક્યુ. અને 25, કોણ રમતવીર નથી અને નૃત્યકાર પણ નથી? તો 25માં તમારો જવાબ આવે છે ડી એમ. અને નૃત્યકાર અને રમતવીર બંને હોય તે કોણ છે? તો 26માં તમારો જવાબ આવે છે એ પી. ત્યારબાદ 27 થી 29માં સમીકરણ આપેલું છે એ ખોટું તમારે સુધારી લખવાનું છે, તો 27માં તમારો જવાબ આવે છે ડી બરાબર ગુણ્યા પ્લસ. ત્યારબાદ 28માં રકમની તમારો જવાબ આવે છે એ ભાગ્યા ગુણ્યા ઇક્વલ ટુ. 29માં તમારો જવાબ આવે છે સી ગુણ્યા ભાગ્યા બરાબર. ત્યારબાદ 30, જો 1 મહિના 6ઠી તારીખે મંગળવાર હોય તો 12મી અને 18મી તારીખે અનુક્રમે કયો વાર? તો 30માંનો તમારો જવાબ આવે છે બી સોમવાર રવિવાર. ત્યારબાદ પીયુ અને પી એ ક્યુનો પિતા છે પણ ક્યુ એ પીનો પુત્ર નથી, તો ક્યુનો પી સાથે સંબંધ કયો હશે? તો 31માંનો તમારો જવાબ આવે છે બી પુત્રી. હવે તમારા આકૃતિ, હવે આકૃતિવાર પ્રશ્ન કેટલી આકૃતિ ચલમ ચોરસ આવેલા છે એ તમારે જાણશે, તો 32માંનો તમારો જવાબ આવે છે ડી 6.
ત્યારબાદ અહીંયા વર્તુળની અંદર કેટલા અર્ધવર્તુળ છે તો 33માં તમારો જવાબ આવે સી, 8 અર્ધવર્તુળ છે. અહીંયા 34 થી 38માં આગળ આકૃતિઓમાંથી અલગ પડતી આકૃતિઓ શોધો. તો 34માં તમારો જવાબ આવે છે એ પહેલી આકૃતિ, ત્યારબાદ 35માં તમારો જવાબ આવે છે સી બી ત્રીજી આકૃતિ, 36માં તમારો જવાબ આવે છે બી બીજી આકૃતિ, 37માં તમારો જવાબ આવશે ડી, 39માં તમારો અચ્છા 38માં તમારો જવાબ આવે 38માં તમારો જવાબ આવે છે એ. હવે આગળની આકૃતિ પછી ખૂટતી સંખ્યા તમારે દર્શાવે 50 45 40 35 30, તો અહીંયા 39માં કયો આવશે 39માં તમારો જવાબ આવે સી, 2 1 1 તૃતીયાંશ 1 ચતુર્થાંશ, એમાં શું 40માં તમારો જવાબ આવે બી 1 અષ્ટમાંશ, અને 7 10 8 11 9 12, તો 41માં તમારો જવાબ આવે બી, અને 36 34 30 28 24 પ્રશ્ન છે તો 42માં તમારો જવાબ આવે છે બી, ત્યારબાદ 43માં 53 53 40 40 27 27, તો 43માં તમારો જવાબ આવે છે બી, અને 44 થી 46 જે પ્રશ્ન છે ખૂટતા મૂળાક્ષર લખવાનું છે તો બી ઈ આઈ એન ટી, તો 44માં તમારો જે જવાબ છે ડી, એ ટી આર પી એન એલ બે પ્રશ્ન છે, તો 45માં તમારો જવાબ આવે છે બી, જે એચ એ ઝેડ સી એસ અને એફ યુ, એમાં શું 46માં તમારો જવાબ આવે છે સી જે ક્યુ, અને નીચેમાંથી કોણ બીજા બધાથી જુદું પડે છે તો 47માં તમારો જવાબ આવે છે એ કેલેન્ડર, નીચેમાંથી કોણ બીજા બધાથી જુદું પડે છે 48માં તમારો જવાબ આવે છે ડી 14 11 13, અને નીચે આપેલા વિક્રમમાંથી સાચો સંબંધ શોધો તો 49માં તમારો જવાબ આવે છે જેમ કે નદી બંધ ટ્રાફિક, તો એ જગ્યા શું આવે તો એ જગ્યા તમારો સી સિગ્નલ આવશે, અને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો સંબંધ શોધો એરોપ્લેન કોકપીટ ટ્રેન, તો 50માં તમારો જવાબ આવે છે સી એન્જિન, અને રામાયણ વાલ્મીકિ મહાભારત, તો 51માં તમારો જવાબ આવે છે વેદ વ્યાસે લખી. ત્યારબાદ અહીંયા તમારે 52મો પ્રશ્ન છે, પ્રશ્નચિહ્નની જગ્યાએ તમારો જવાબ આપવા, તો 52માં તમારો જવાબ આવશે સી, ત્યારબાદ અહીંયા પ્રશ્નચિહ્નમાં શું આવશે 53માં તમારો જવાબ આવે છે એ 81, ત્યારબાદ 54માં જે તમારો પ્રશ્ન છે એમાં તમારો જવાબ આવે છે બી 59, ત્યારબાદ 55માં પ્રશ્નચિહ્ન આપેલું છે તો એ જગ્યાએ તમારે 55માં તમારો જવાબ 55માં આવશે બી 10, 56માં તમારો જે આખો પ્રશ્ન છે એ જગ્યા તમારો જવાબ આવશે એ 114. હવે આગળનો પ્રશ્ન છે કેપિટલ અક્ષરોમાં એક શબ્દ અંગ્રેજી ભાષામાં આપે છે, તેની 4 શબ્દો ઉત્તર સ્વરૂપે આવેલા છે, તેમાંથી માત્ર એક જ શબ્દ આપેલા શબ્દ અક્ષર મૂળાક્ષરથી બનતો નથી, તો આ શબ્દ શું 57, તો 57માં તમારા ઇન્ટ આ જે શબ્દ આવે એમાં તમારો આવશે એ ઇન્ટરેસ્ટ, પછી શબ્દ આઈ આઈ એલ આઈ એન ઈ આરમાંથી નીચા શબ્દ કંઈ બની શકે નહીં, તો 58માં તમારો જવાબ આવે છે બી નીટ, ત્યારબાદ આ કૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તો 59માં તમારો જવાબ આવે છે સી 8 ત્રિકોણ છે, 60માં નીચે આપેલ શબ્દના અંગ્રેજી મૂળ છે તેના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવણીનો સાચો ક્રમ લખો, તો પેરેન્ટ્સ, તો 60માં તમારો જવાબ આવે છે બી, ત્યારબાદ નીચે આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવણી સાચો ક્રમ લખો, તો 61માં તમારો જવાબ આવે છે સી એબ્લેન્ટ એબેલ્ટ. ત્યારબાદ 62, નીચે આપેલા શબ્દ અંગ્રેજી મૂળાક્ષર તેમના મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવણીનો સાચો ક્રમ લખો, તો 62માં તમારો જવાબ આવે છે એ, 63માં અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો તો 63માં તમારો જવાબ આવે છે એ 4 3 1 2, 4 એટલે 1, 3 લાકડીનો ભાગ, પછી ગુંદર અને કાગળ, ત્યારબાદ અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો 64માં તમારો જવાબ આવે છે બી 4 3 2 1, 4 એટલે હિમ નદી, અહીં ઝરણો, પછી નદી અને સમુદ્ર, અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો 65માં તમારો જવાબ આવે છે સી 4 2 3 1, 4 પાયો બારી પાયો દિવાલ બારી છત, આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો, તો 66માં તમારો જવાબ આવે છે સી સોનેટ, આપેલા વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો, તો 67માં તમારો જવાબ આવે છે એક તો સી એન બી બંને બે બે અલગ પડે છે, અને આપેલા વિકલ્પ અલગ પડતો વિકલ્પ 68માં પણ
તમારો એ જવાબ છે બી સમાંતર બાજુ ચતુષ્કોણ એન્ડ સી આ બંને હશે તો સાચું પડશે. એસિડ ખાટો સ્વાદ બેજ તો એમાં શું આવશે તો અગ્નિશિકેમાં તમારો જવાબ આવે બી ધ્રુવો સ્વાદ. જો એ એન ટી 179 અને ડોગનો 405 તો ગોટનો કોડ શું થાય તો 70માં તમારો જવાબ આવે છે સી 5019. જો ટાસ્ક 3,147 અને ફ્રેમ 25,168 તો ફ્લેક્શન શું હશે તો 71માં તમારો જવાબ આવે છે ડી 25,147. 72 થી 75 નિગમ તાર્કિક ચડતા ક્રમમાં ગોઠવણ છે તો ચડતા ક્રમ એટલે સીધી ચરણ છે. 72માં તમારો જવાબ આવે છે એ 1 2 3 4. 73માં તમારો જવાબ આવે છે બી 4 3 2 1. પછી 74માં તમારો જવાબ આવે છે ડી 4 2 1 3. 75માં તમારો જવાબ આવે છે એ 2 4 3 1. ત્યારબાદ 76 થી 78 આકૃતિઓ કઈ ચોક્કસ પેટર્નને અનુસરે છે આગળથી તે જુઓ તો 76માં તમારો જવાબ આવે છે સી. પછી 77 એમાં તમારા આકૃતિમાં તો 77માં તમારો જવાબ આવે છે બી. 78માં તમારો જવાબ આવે છે ડી. પછી 79 નીચે આકૃતિમાં અરીસા જોવા મળે પડી રહે એટલે અરીસામાં પ્રતિમે જે શબ્દ આપેલા કેવું દેખાય તો તમારે 79માં તમારો જવાબ આવે છે આરનો ઉલટો અર્થ બી. 80માં તમારે જવાબ આવે છે એ. 81માં તમારો જવાબ આવે છે સી. 82 રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમર 4 ગણી છે. રાજન 10 વર્ષનો છે. 5 વર્ષ પહેલાં રાજના પિતાની ઉંમર રાજનની ઉંમર કેટલા ગણી છે તો 82માં તમારો જવાબ આવે છે સી 7 ગણી. પરમ પૂર્વ દિશામાં 5 મિનિટ સીધો ચાલે છે પછી તે જમના હાથે વળીને બીજી 5 મિનિટ ચાલે છે તો પછી મૂળ રસ્તે પાછો હરે છે. હવે 2 મિનિટ પછી તે કઈ દિશામાં ચાલતો હશે તો 83માં તમારો જવાબ આવે છે એ ઉત્તર. ત્યારબાદ ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં 1 હરોળમાં ઊભા છે. આગળથી 5મા ક્રમે ઊભેલા વિરાટ અને પાછળથી ગણતા કેટલામો ક્રમ થશે તો 84માં તમારો જવાબ આવે છે બી 11. તમે એક બેન્ચની સામે ઊભા છો. જય વિજય અજય અને સુજય તે બેન્ચ પર બેઠા છે. અજય અને સુજય પાસ પાસે બેઠા છે. વિજય જય કે જૈન અજયની બાજુમાં નથી તો જય બેન્ચના જમના છેડે બેઠે છે. તે ચારેયનો બેન્ચ પર બેસવાનો ક્રમ જણાવો તો 85માં તમારો જવાબ આવે છે સી જય અજય સુજય અને વિજય. 86 વિદ્યાર્થીઓની એક લાઇનનો જયવલ બરાબર મધ્યમાં છે. જો તે આગળથી 9મા ક્રમે હોય તો તેની પાછળ કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે તો 86માં તમારો જવાબ આવે છે 8મા ક્રમે. 1 કરોડમાં કેટલા 10,000 હોય છે તો 87માં તમારો જવાબ આવે છે સી 1000. 4.5 કલાકની મિનિટ કેટલી થાય તો 88માં તમારો જવાબ આવે છે ડી 270. અને આવતીકાલ પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કઈ વાર તો 89માં તમારો જવાબ આવે છે સી મંગળવાર હોય. ત્યારબાદ કોઈ એક સંખ્યાના 30% જો 54 હોય તો તે સંખ્યા કઈ હશે તો 90માં તમારો જવાબ આવે છે ડી 600. નીચામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે તો 91માં તમારો જવાબ આવે છે બી -10°C થી 1°C. 110 પૂરક કરના કોટિકોણ કેટલો થાય 110 નું તો એમાં જવાબ બી 20°C. ત્યારબાદ 93મો પ્રશ્ન. એક પેનની વેચાણ કિંમત 70 છે. જો દુકાનદાર તેના પર 40% નફો મેળવવો હોય તો પેનની પડતર કિંમત કેટલી થાય હશે તો 93માં તમારો જવાબ આવે સી 50. અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કહ્યું તો 94માં તમારો જવાબ આવે સી BH. અને 54 = 5.4 × 10^1 તો 5400 અને 5.4 × 10^5 સૂચવે તો 95માં તમારો જવાબ આવે છે એ 10^3. અને 4^4 અને 4^2 મારે 1/3 જે ભાઈ કહી શકશો 96માં તમારો જવાબ આવે છે સી 4^1. ત્યારબાદ 3 cm × 3 cm × 3 cm માપ દ્વારા 3 સમઘનને બાદ બાજુના ગોઠવતા બનતા ઘણાકણનું માપ શું થશે તો 97માં તમારો જવાબ આવે છે એ 9 cm 3 cm 3 cm. 4, 12 અને 15 વડે નિશ્ચિત ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા કહી તો 98માં તમારો જવાબ આવે છે બી 900. -4 20 વ્યસ્ત સંખ્યા કહી તો 99માં તમારો જવાબ આવે છે સી -20 ચતુર્થાંશ. 1 થેલીમાં 4 લાલ દડા
અને ચાર લીલા દાડા છે. જો યાદચ્છિક રીતે થેલીમાંથી એક દાડો પસંદ કરવામાં આવે તો લાલ રંગના દાડો હોવાની સંભાવના કેટલી થાય? તો 100ની અંદર તમારો જવાબ આવે છે સી, એક તૃતીયાંશ. 101. નીચેની આકૃતિ અવલોકન કરી આકૃતિને અનુરૂપ જવાબ પસંદ કરો. તો 101માં તમારો જવાબ આવશે એ, 2×1/4. જો એ સમાંતર બી હોય તો નીચેની આકૃતિનું એક્સનું મૂલ્ય શોધો. તો 102માં તમારો જવાબ આવે છે ડી, 50 અંશ. અઠવાડિયામાં ઐતિહાસિક સ્થળની મુલાકાતની તેના પ્રવાસી સંખ્યા નીચેના પૃષ્ઠમાં દર્શાવી છે. હવે એના પરથી તમારો જવાબ, સોમવારે અને શુક્રવારે મુલાકાત લેતા પ્રવાસીઓની સરાસરી શું હશે એ આપણે જણાવવાનું છે. તો 103માં તમારો જવાબ આવે છે ડી, 62.5. એક્સના 4 ગણા અને 14નો સરવાળો 42 છે. તો આ વિધાન સમીકરણ સરળ લખો. તો 104માં તમારો જવાબ આવે છે એ, 4x+14=12. ત્યારબાદ 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીનો પરિઘ કેટલો થાય? તો π/22 થશે. 105માં તમારો જવાબ આવે છે એ, 132 સેન્ટીમીટર. ત્યારબાદ એકવાર 1 લિટર પેટ્રોલ વડે 18 કિલોમીટર અંતર કાપે છે તો તે કાર 3×1/2 લિટર પેટ્રોલ વડે કેટલું અંતર કાપે? તો 106માં તમારો જવાબ આવે છે બી, 66 કિલોમીટર. 10, 16, 12, 14, 18, 13, 15, 11, 16 આ માહિતી માધ્યમ શોધો. તો 107માં તમારો જવાબ આવે છે એ, 14. આપેલા આકૃતિમાં બાહ્ય યુગમાં કોણોની જોડો કઈ ગઈ છે? તો 108માં તમારો જવાબ આવે છે સી, ખૂણો એ, ખૂણો એચ અને ખૂણો બી, ખૂણો જી. ત્યારબાદ એક ઝાડની ઊંચાઈ 18 મીટર છે અને તે 5 મીટરની ઊંચાઈથી તૂટીને જમીન પર પડે છે તો ઝાડના થડની તૂટેલ છેડો કેટલા અંતર હશે? તો 109માં તમારો જવાબ આવે છે બી, 12 મીટર. કિંમત શોધો. −9/3 / −7/11. તો 110માં તમારો જવાબ આવે છે ડી, 99/51. અને ત્યારબાદ વર્ગખંડમાં 1 ચોરસ અને 1 લંબચોરસ કાળુપાટીઓ છે. બંનેના ક્ષેત્રફળ સરખા છે. જો ચોરસ કાળાપાટીયાની બાજુનું માપ 60 સેન્ટીમીટર હોય અને લંબચોરસ કાળાપાટીયાની લંબાઈ 90 સેન્ટીમીટર હોય તો લંબચોરસ કાળાપાટીયાની પહોળાઈ કેટલી થાય? 111માં તમારો જવાબ આવે છે એ, 40 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળની વ્યાસ સહિત પરિમિતિ શોધો. તો 112માં તમારો જવાબ આવે છે ડી, 25.7 સેન્ટીમીટર. ઉકેલ શોધવાનો છે. તો 113માં તમારો ક્રેસી માર્ક્સ છે. કોઈ પણ કર્યું હોય, એ કર્યું હોય, સી કર્યું હોય કે બી કર્યું હોય અને ડી કર્યું હોય, એ તમારો ક્રેસી માર્ક્સ હશે 113માં. 114. 1 સાથે 10 વિદ્યાર્થીઓ સાથે મળીને 2601 વાવાઝોડો અસરગ્રસ્ત માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપે છે તો વર્ગમાં કેટલી સંખ્યા છે? કેટલા રૂપિયા પ્રત્યેક વિદ્યાર્થી ફાળવ? તો 114માં જવાબ આવે છે બી, 51. 10 છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે છે, આ માહિતગારનો વિસ્તાર કેટલો થશે એ આપણે? તો 115માં તમારો જવાબ આવે છે બી, 23 થશે. ત્યારબાદ 1 રેડિયો રિપેરિંગની દુકાનમાં 32 રેડિયોમાંથી 8 રેડિયો ખરાબ છે તો કેટલા ટકા રેડિયો ખરાબ હશે? તો એ 116માં તમારો જવાબ આવે છે, 116માં જવાબ આવે છે એ, 25% રેડિયો. 117. નીચેમાંથી કયા આકારના રૈખિક સંમતિ અને પરિભ્રમણ સંમતિ બંને સંમતિ ધરાવે છે? તો 117માં તમારો જવાબ આવે છે ડી, 117માં તમારો જવાબ શું આવે? ડી, એચ. ત્યારબાદ અહીંયા આકૃતિ દર્શાવીને કેટલી ધાર ફલક અને શિરોબિંદુઓ છે? તો 118માં તમારો જવાબ આવે છે સી, 16, 9, 9. 19માં અહીંયા તમને પ્રશ્ન આપે છે કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે, અહીંયા તમને કયો ગુણધર્મ જણાવે છે એ જાણશે. તો 119માં તમારો જવાબ આવે બી, ક્રમ અને જૂથનો ગુણધર્મ ધરાવે છે. વર્ગમાં 40.6 જવાબ શું હોય? તો 120માં તમારો જવાબ બી, 6.4. વર્ગમાં શું થાય? મનુષ્યના શરીરનો સૌથી મોટી ગ્રંથિ ખાલજીગાનો સ્ત્રાવ કરે છે. તો 121માં જવાબ આવે છે એ, પિત્રસ. કિડનીના ડકમાં કયો એસિડ હોય છે? તો 122માં જવાબ આવે છે ફોર્મિક એસિડ. ત્યારબાદ ઓક્સિજનને યુક્ત રુધિરને ફેફસાથી હૃદય સુધી પહોંચાડે છે. તો 123માં તમારો જવાબ આવે ડી, ફૂફસી શીરા. ફ્યુજ વિદ્યુત પ્રવાહની ખાલી અસર પર કાર્ય કરે છે. તો 124માં તમારો જવાબ આવે ડી, ઉષ્મીય.
સુગંધી દ્રવ્યો બનાવવા માટે ખાજુનો ઉપયોગ થાય છે? તો 125માં તમારો જવાબ આવે સી, કોલ્ટાર. બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના આધારે સાચો ચડતો ક્રમ જણાવો. તો 126માં તમારો જવાબ આવે છે ડી, છાણા, લાકડું, પેટ્રોલ, હાઇડ્રોજન. નીચેમાંથી કોણ જ્વાળામુખી સૌથી નીચે? તો 127માં તમારો જવાબ આવે બી, કાગળનો કપ. તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? તો 128માં તમારો જવાબ આવે છે ડી, ઉષ્મીય ઉષ્મા નયન. યાદ રાખજો ડી ઓપ્શન આવશે, બી બી નહીં. નીચેમાંથી ક્લિનિકલ થર્મોમીટર માટે કયું વિધાન ખોટું છે? તો 129માં તમારો જવાબ આવે છે સી, વિધાન એક આવશે, વિધાન બે. એનો જવાબ 129માં વિધાન સી. અમિતની મમ્મી તેના સફેદ શર્ટ પર રહેલા હળદરના ડાઘને સાબુના પાણીથી ધરાવે છે, તો કયા રંગના ધબ્બા જોવા મળશે? તો 130માં તમારો જવાબ આવે છે ડી, લાલ રંગના. દેવાંશી દોડની સ્પર્ધામાં થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુ ખેંચાણ અનુભવે છે, આવું શાથી થાય છે? 131માં તારો જવાબ આવે છે સી, લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ 132માં પ્રશ્ન, વનસ્પતિ થતી બાષ્પોજનની ક્રિયા મારો રોલ મહત્વનો છે, બોલો હું કોણ? તો 132માં તમારો જવાબ આવશે બી, પણ રંધ્ર. દોરીની લંબાઈ 1 મીટર લઈને બનાવેલ લોલકને 20 દોડનો પૂર્ણ કરતાં 42 સેકન્ડ લાગે તો તેનો આવર્તકાળ કેટલો હશે? તો 133માં જવાબ આવે છે બી, 2.1 સેકન્ડ. કાન નાક ગરાના ડૉક્ટરના દર્દીની તપાસમાં સામે ઉપયોગ કરે છે? 134માં તમારો જવાબ આવે છે બી, અંતર્ગુરુ રહેશો. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષણ સૌ પ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો 135માં તમારો જવાબ આવે સી, બાર સ્કીનમાંથી પસાર કરવામાં આવે છે. ઘઉંમાં થતો અંગારિયો રોગ કયા સૂક્ષ્મજીવને કારણે? 136માં જવાબ આવે છે એ, ફૂગ. ભારતમાં વાહન ચલાવતી વખતે પેટ્રોલ તેમજ ડીઝલની બચત કેમ કરવી તેની સલાહ આપતી સંસ્થા કહે છે? 137માં જવાબ આવે છે ડી, PCRA. આપના પાચનમાર્ગ કયા અંગમાં રસાકોરો હોય છે? 138માં જવાબ આવે છે બી, નાનો આંતરડો. 139, જે વનસ્પતિઓ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવાયેલ પરાગ પર નભે છે તેને શું કહે? 139માં જવાબ આવે છે બી, પરાગ લંબી. હવામાં પાણીના વરાળના માપનને શું કહે છે? તો 140માં તમારો જવાબ આવે સી, ભેજ. 141, ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે કઈ ભૂમિ યોગ્ય ગણાય? 141માં જવાબ આવે છે ડી, ચીકણી અને ગોરાળું ભૂમિ. કયો લેન્સ અને અરીસો હંમેશા ચત્તુ આભાસી અને વસ્તુના પરિણામ કરતા નાનું પ્રતિબંધ છે? તો 142માં જવાબ આવે છે એ, અંતગો લેન્સ અને બાયગોલે. ત્યારબાદ 143, ઉષક ઉપરના ઘરની શાળા સુધીનું અંતર 120 કિલોમીટર છે, તેને બસમાંથી ઘરથી શાળા સુધી પહોંચતા 2 કલાક હોય તો બસની ઝડપ શું? તો 143માં તમારો જવાબ આવે છે એ, 60 કિલોમીટર પ્રતિ કલાક. કયા સજીવમાં અંતઃપલન થતું નથી? તો 144માં જવાબ આવે સી, માછલી. અને હું પાચન માર્ગના સૌથી પહેલા ભાગમાં છું. તો 145માં જવાબ આવે છે ડી, જઠર. ત્યારબાદ નીચેમાંથી વનસ્પતિની પ્રજા અંગ કહ્યું છે? 146માં જવાબ આવે સી, પુષ્પ. પદાર્થમાં રહેલા ખાટો સ્વાદ તેમાં રહેલા કાજીને કારણે હોય છે? 147માં જવાબ આવે છે બી, એસિડ. નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો, હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી. તો 148માં તમારો જવાબ બી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના ખજેમાં ઘટાડો થાય છે? 149માં જવાબ આવે ડી, દબાણ. ભાવિની ઉંમર 25 વર્ષની છે તો તેનો 1 મિનિટમાં નાડી દર આશરે કેટલો હશે? તો 150માં જવાબ આવે બી, 72-80. ત્યારબાદ નીચેના પૈકી કઈ જોડ સુસંગત નથી? તો 151માં જવાબ આવે છે બી, સામાન્ય સુલભ સંસાધન ખનિજ.
ગુજરાતમાં ઊર્જાના બિન પરાયો સ્ત્રોત દ્વારા ઊર્જા મેળવતા સ્થળના નામમાંથી અયોગ્ય નામ જણાવો. 152માં તમારો જવાબ આવે ડી, ગરમ પાણીના જરા દાંતીવાળ. ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તાળના કપાસના ઉત્પાદન માટે જણાવો. 153માં જવાબ આવે સી, કાનમ પ્રદેશ. નીચે આપેલા દિલ્હીના સત્ર શાસનકાળ આપેલો છે સુલતાન સાધકન સાચી જોડી પસંદ કરો તો 154માં તમારો જવાબ આવે સી 3, બી 4, સી 2 અને ડી 1 આવશે. જેમ કે 3, બી 4, સી 2 અને તુલંગ વંશના 1 આવે. ભારતીય ઐતિહાસિક વારસામાંથી નીચે જણાવ્યો કયા વારસાનો શિલ્પ સ્થાપત્ય વારસામાં સામેલ થતું નથી તો 155માં આવે છે સી, પાટણના પર્વત. આ થઈ ગયું તમારા સામાજિક વિજ્ઞાનના પ્રશ્ન ચોથા. તમારા ગામમાં ભૂમિ પ્રદૂષણ ઘટાડવા તમારે શું ન કરવું જોઈએ તો 156માં જવાબ આવે છે ડી, જંતુનાશક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી કીટાણુ નાશ કરવો. ઈશિતા ભારતના ઠંડા રણમાં પ્રવાસે જવાની છે તો તે કયા પ્રદેશમાં પ્રવાસે મુલાકાતે જવાની હશે તો 157માં જવાબ આવે છે એ, લદાખ. સલ્તન શાસનકાળ 40 સુધી અમીરોના દળની રચના કયા નામે ઓળખાણ છે. 158માં તમારો જવાબ આવે ડી, ચહલગાન. ગુજરાતી કયા આદિ કવિના પ્રભાતીય જાણીતા છે. 159માં જવાબ આવે છે નરસિંહ મહેતા. જ્યોતિએ સોલંકી વંશના શાસકોની યાદી તૈયાર કરી છે તે યાદીમાંથી કઈ યાદી સાચી છે. 160માં તમારો જવાબ આવે સી, મૂળરાજ, ભીમદેવ, સિદ્ધરાસિંહ અને કુમારપાળ. ત્યારબાદ મુઘલ સામ્રાજ્યના સમયની રાજ્ય વ્યવસ્થા સંદર્ભે આપવામાં આવેલા જોડી પૈકી કઈ જોડ સાચી નથી. 161માં જવાબ આવે છે બી, જાગીરનો વડો અધિકારી અકિયાન બી. કોણાર્કના સૂર્ય મંદિર સંદર્ભે આપેલા વિગતો પૈકી કઈ વિગત સાચી છે તો 162માં તમારો જવાબ આવે છે ડી, માત્ર 1 અને 3. 1 એટલે મંદિરમાં નિર્માણ 13મી સદીમાં થયું અને 3 ગંગવંશના રાજા નરસિંહ વર્મન પ્રથમ સમયમાં મંદિરનું નિર્માણ થયું હતું. લેખક અને તેમની રચના સંદર્ભે આપવામાં આવેલા જોડ પૈકી કઈ જોડ સાચી છે તો 163માં તમારો જવાબ આવે છે એ, તુલસીદાસ વિનય પત્રિકા. મહાસાગર કવચને ખાલજીયા કહેવામાં આવે છે તો 164માં જવાબ આવે છે ડી, સી. આયનાવરણ અને બાહ્યવરણ જેવા બે પેટા વિભાગમાં વહેંચાયેલું આવરણ એટલે 165માં તમારો જવાબ આવે ડી, સોપ આવરણ. શાક સાલ લીમડો શીશમ વગેરે જેવા કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિ પર સંશોધન કરવા માટે ભવ્ય કયા પ્રકારના જંગલો મુલાકાત લેવી પડશે. 166માં જવાબ આવે છે ડી, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. અને વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત સંદર્ભે કઈ બાબત સાચી નથી. 167માં જવાબ આવે છે ડી, માત્ર 1 અને 3. 1 એટલે તેની ઉંમર 21 કે તેથી વધુ હોવી જોઈએ અને 3 એટલે તે સરકારી સંસ્થામાં સંવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ. 168 ભારતમાં સંધિ સેવાઓની શરૂઆત કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને જાય છે તો 168માં જવાબ આવે છે બી, વોરન હેસ્ટિંગ. યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતા ક્રાયોલાઇટ ખનિજનો સમાવેશ કયા પ્રકારના સંસાધનોમાં થાય છે. 169માં જવાબ આવે છે એ, એકલ સંસાધન. ભારતમાં આવેલ ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં કોનો કોનો સમાવેશ થાય છે તો 170માં જવાબ આવે સી, અસમમાં દિગ્બોઈ અને મુંબઈમાં બોમ્બે હાઈ. 171 અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં ફુલટી, બુરહાનપુર અને ભદ્રાવતી કયા ઉદ્યોગના કારખાના શરૂ કરવામાં આવે છે તો 171માં જવાબ આવે બી, લોખંડ પોલાદ ઉદ્યોગ. આંધ્ર ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે. 172માં જવાબ આવે છે એ, કૃષ્ણ દેવરાય. 173 કારા પેગોડા તરીકે ઓળખાતું રથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો 173માં જવાબ આવે છે બી, ઓડિશા. અગ્નિકૃત ખડક 62 અને જળકૂટ ખડક તો 174માં જવાબ આવે સી, રેતાર પથ્થર. નીચેનાથી કયું મોસમી પવન ઉદાન છે તો 175માં જવાબ આવે છે બી, નૈઋત્ય પવન. ત્યારબાદ અહીંયા જે નિશાની સંકેત આપે શું દર્શાવે છે તો 176માં જવાબ આવે બી, નો યુટર્ન. વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવાય તો 177માં જવાબ આવે છે એ, 15મી માર્ચ. અને સ્ટોરેજ બેટરી બનાવવા કયું ખનિજ ઉપયોગી છે તો 178માં જવાબ આવે છે ડી, મેગેનીઝ. અને ત્યારબાદ
નીચેમાંથી કયું દુર્લભ સંસાધન છે? તો 179માં જવાબ આવે છે એ ક્રાયોલાઇટ, અને 180 ડચ મસલીપટ્ટમ અને ડેન્સ. તો 180માં તમારો જવાબ આવે છે સી, શ્રીરામપુર. તો આ હતા આપણા NMMS 2024 પેપર સોલ્યુશન ફાઇનલ આન્સર કી. હવે તમારું રિઝલ્ટ લગભગ ચૂંટણી પછી તમારે જાહેર થશે, અને કેટલા લોકો મેરિટમાં આવવાના છે અને શું નહીં એનો વિડીયો મેં પહેલાંથી ઓલરેડી મૂકેલો છે. તો તમે પ્લેલિસ્ટમાં NMSમાં જઈને તમે એ જૂનો વિડીયો જોઈ લેજો. એમાં મેરિટ લિસ્ટ કેટલું અટકે છે અને કેટલા વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય છે અને આખા ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓ લેવાના હોય છે એ બધી માહિતી એમાં આપવામાં આવી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.